નમસ્તે, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ગણપતિ બાપાને 3 દિવસ થઈ ગયા. આજે છે 4થો દિવસ અને આજે હવે એને તેરવવા જાશું. તો ગામમાં તળાવ છે તો કાંઈ વાંધો નહીં આવે. તો સૌથી પહેલાં તો આરતી ઉતારી લીધી ગણપતિ બાપાની, અને તેરવવાથી મોર ઉતારવી પડે અને પછી પ્રસાદ ધરાવી દઈશ. તો એ પણ કરી લઈ. 3 દિવસ તો એટલી મજા આવી, પણ હવે 1-2 દિવસ એવું સોનું સોનું લાગશે, થોડીક મજા નહીં આવે. પણ વાંધો નહીં, આવતા વર્ષે વરી ફરી આવશે ત્યારે ફરી ઉત્સવ મનાવશું જોર શોરથી. તો જે કેળાના પાન છે, નારિયેલ છે, આસોપાલવના પાન છે, તે બધું તેરવી દેશું. અને આ જેટલા પણ ચોખા ને ઘઉં છે તે ચકલીઓને ચણમાં નાખી દઈશું. ને જે લોટામાં જે પાણી રહ્યું એ આખા ઘરમાં છાંટી દેશું, કારણ કે એ પાણી સારું હોય, જેનાથી ઘરની નેગેટિવિટી બધી દૂર થઈ જાય. ને એ પાણીનો તમે પ્રસાદ તરીકે પણ લઈ શકો, ચરણામત તરીકે. તો બસ થોડુંક આમ મજા નહોતી આવતી તરાવા ગયા ત્યારે, એમ થતું તો કાશ હજી થયા હોય. પણ જે તહેવાર જેવી રીતના ઉજવાતો હોય એવી રીતના આપણને ઉજવવો જ પડે. તો ચાલો ગણપતિ બાપાને રજા દઈ આવીએ અને એના પાસેથી ખૂબ સારા આશીર્વાદ લઈ લઈએ. જો કેટલા મસ્ત લાગે છે મારા ગણપતિ. તો બસ અમે નીકળી ચૂક્યા હતા તરાવે જવા માટે, પ્રસાદ પણ સાથે લઈ લીધેલો અને ગણપતિ બાપાને ધરાવી પણ દીધો હતો. આ તો તળાવમાં થોડીક મછલીઓ છે એના માટે જ લીધો હે. તો મિત્રો, આ હતો આજનો વિડિયો. કેવો લાગ્યો વિડિયો જરૂરથી જણાવજો, ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો. જય શ્રી કૃષ્ણ. જય